नमस्कार मित्रों, आज आपणे धोरण 11 एनसीईआरटी बुक्स प्रमाणे प्रकरण नंबर 3 वनस्पति सृष्टिनो अभ्यास करशुं। आ पाठમાં અભ્યાસના સમાવેશિત મુદ્દા નીચે મુજબ છે। વર્ગીકરણ પદ્ધતિઓ, વનસ્પતિ સૃષ્ટિ, લીલ, દ્વિઅંગીઓ, ત્રિઅંગીઓ, અવૃત બીજધારીઓ અને વનસ્પતિ જીવનચક્રો અને એકાંતરજનનનો અહીંયા આપણે અભ્યાસ કરશું। વનસ્પતિ સૃષ્ટિના લક્ષણો જોઈએ। સૌથી પહેલાં તો વનસ્પતિ સૃષ્ટિ છે એ સુકોષ કેન્દ્રીય એટલે કે યુકેરીયોટિક્સની અંદર સમાવેશ થાય છે। સુકોષ કેન્દ્રીયમાં કોષો પટલમય અંગિકાઓ ધરાવે તેમજ કોષ કેન્દ્ર છે એ સુવિકસિત હોય। મલ્ટીસેલ્યુલર એટલે કે બહુકોષી, એક કરતાં વધુ કોષોના બનેલા। ઓટોટ્રોફિક એટલે કે સ્વયંપોષી, પોતાનો ખોરાક જાતે જ બનાવે છે। ઇમોબાઇલ અચલિત જલીય અથવા તો સ્થલીય વનસ્પતિઓ। સેલ બોલ પ્રેઝન્ટ એટલે કે કોષ દિવાલ હાજર હોય છે। પ્લાન્ટીના એક્ઝામ્પલ્સ છે છોડ, ક્ષુપ અને વૃક્ષ। વર્ગીકરણ પદ્ધતિઓ અલગ અલગ આપેલી છે, એને મુખ્ય 3 વિભાગમાં વિભાજિત કરી છે। આર્ટિફિશિયલ એટલે કે કૃત્રિમ, નેચરલ એટલે કે નૈસર્ગિક અને ફાઇલોજીનેટિક એટલે કે જાતિ વિકાસકીય। હવે આપણે કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિનો અભ્યાસ કરશું। આ વર્ગીકરણ પદ્ધતિ કોના આધારે વર્ગીકૃત થાય છે તો એ બાહ્યાકાર વિદ્યાકીય લાક્ષણિકતાને આધારે એને વર્ગીકૃત કરવામાં આવી છે। એના ફાયદાઓ શું છે? કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ કર્યા પછી એના ફાયદા તો કંઈક હશે ને? તો ક્લોઝલી રિલેટેડ સ્પીસીઝ કુડ બી ક્લાસિફાઈડ, જે નજીકના સંબંધ ધરાવતી હોય એવી સ્પીસીઝ છે એ વર્ગીકૃત કરી શકાય છે। કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ બેઝિસ ઓફ ક્લાસિફિકેશન, એનું ક્લાસિફિકેશન શેના આધારે છે? તો બાહ્યાકાર વિદ્યાકીય લાક્ષણિકતાઓને આધારે। એના ફાયદાઓ શું છે? નજીકની સંબંધિત જાતિઓને વર્ગીકૃત કરી શકાય અને ઇક્વલ વેઇટેજ ટુ વેજીટેટિવ એન્ડ સેક્સ્યુઅલ કેરેક્ટરિસ્ટિક્સ। નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિઓ બેઝિસ ઓફ ક્લાસિફિકેશન, બાહ્યાકાર વિદ્યાકીય લાક્ષણિકતાઓ અને અંતસ્થ રચનાને આધારે। હવે એના ફાયદાઓ જોઈએ કે નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ કરવાથી શું ફાયદાઓ થયા છે? સજીવો વચ્ચેના પ્રાકૃતિક સંબંધો પર એ આધારિત છે અને એની લિમિટેશન્સ શું છે, એની મર્યાદાઓ શું છે? તો ક્લોઝલી રિલેટેડ ઓર્ગેનિઝમ્સ કેન બી ડિફર ઇન ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટીઝ। પેથોજેનિક બેક્ટેરિયા અને નોન પેથોજેનિક બેક્ટેરિયા આના અંદર આપણે જોઈ શકીએ છીએ। ફાઇલોજીનેટિક ક્લાસિફિકેશન સિસ્ટમ, જાતિ વિકાસકીય વર્ગીકરણ પદ્ધતિ બેઝિસ ઓફ ક્લાસિફિકેશન, કોના આધારે એનું વર્ગીકરણ થયું છે? વિવિધ સજીવો વચ્ચેના ઉદ્વિકાસકીય સંબંધો, ઇવોલ્યુશનરી સંબંધો ઉપર એ આધારિત છે। સજીવોના લક્ષણો એક સરખા અથવા અલગ અલગ હોય છે। કોષ વર્ગીકરણ વિદ્યા એને સાયટોટેક્સોનોમી કહેવાય છે। રસાયણ વર્ગીકરણ વિદ્યા એને કેમોટેક્સોનોમી કહેવાય છે અને સંખ્યાકીય વર્ગીકરણ વિદ્યા ન્યુમેરિકલ ટેક્સોનોમી ઉપર આ આધારિત છે। એના આપણે ફાયદાઓ જોઈએ। વિવિધ સજીવો વચ્ચેના ઉદ્વિકાસકીય સંબંધોના ઇતિહાસની માહિતી આપે છે। હવે લિમિટેશન, જ્યાં ફાયદાઓ છે ત્યાં લિમિટેશન પણ છે, તો લિમિટેશન જોઈએ, શું મર્યાદાઓ છે? તો મર્યાદા આપણે જાણીએ, ક્લોઝલી રિલેટેડ ઓર્ગેનિઝમ્સ કેન ડિફર ઇન ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટીઝ, નજીકના સંબંધિત જે ઓર્ગેનિઝમ સજીવો છે એ ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટીઝને આધારે ડિફર થાય છે। સોર્સ વિચ હેલ્પ ઇન ક્લાસિફિકેશન, વર્ગીકરણમાં મદદરૂપ સ્ત્રોત। હવે આ વર્ગીકરણ આપણે કર્યું
तो ए वर्गीकरण कोना आधारे कर्यू ए आपणे जोई लीधुं ત્રણ પ્રકારની પદ્ધતિઓ જોઈ। હવે એના અંદર આપણે જોઈએ કે ન્યુમેરિકલ ટેક્સોનોમી છે સંખ્યાકીય વર્ગીકરણ વિદ્યા। તો એમાં શું આપણને મદદરૂપ થઈ શકે છે? અવલોકન કરેલ લાક્ષણિકતાને આધારે ગાણિતિક વર્ગીકરણ પદ્ધતિ છે। બધા જ લક્ષણો અને સ્વીકૃત માહિતી ડેટાના આંકડાની સંખ્યા અને સંકેતો એટલે કે કોડ્સ આમાં નિર્દિષ્ટ છે। હવે અહીંયા આપણે એક ઉદાહરણ જોઈએ કે હાઇડ્રા અને સી એનિમોન આ બંને કેવા છે? તો કે અપૃષ્ઠવંશી પ્રાણીઓ છે તેમજ દરિયાઈ પણ છે અને અરીય સંરચના દર્શાવે છે તો એ નજીકના છે। એવી જ રીતે આપણે એક જોઈએ અહીંયા હ્યુમનનો એક ફોટોગ્રાફ્સ તમને આપ્યો છે અને કેટ છે તો આ બંને કેવા છે? તો કે પૃષ્ઠવંશી પણ છે અને સસ્તન પણ છે તો એ નજીકના વર્ગોમાં આવે છે। હવે અહીંયા આપણે જોઈએ છીએ સાયટોટેક્સોનોમી કોષ વર્ગીકરણ વિદ્યા જે રંગસૂત્રોની સંખ્યા રચના વર્તણૂક જેવી કોષ વિદ્યાકીય માહિતી પર આધારિત છે। તમને જુદા જુદા ઉદાહરણ આપણે મૂક્યા છે। હ્યુમન બિંગ છે તો એ 46 રંગસૂત્ર ધરાવે છે, મંકીમાં 42, ડોગની અંદર 78, પોટેટો 48 અને ગ્રીન આલ્ગી 20 ધરાવે છે। કેમોટેક્સોનોમી રસાયણ વર્ગીકરણ વિદ્યા જેમાં વનસ્પતિના રાસાયણિક ઘટકો ઉપયોગમાં લેવાય છે। થ્રી કાઇન્ડ્સ ઓફ કમ્પાઉન્ડ્સ શું છે એના અંદર કેમોટેક્સોનોમીની અંદર? તો કે પ્રાઇમરી મેટાબોલાઇટ્સ, સેકન્ડરી મેટાબોલાઇટ્સ અને સેમન્ટાઇડ્સ આ એના અંદર શું આવે છે? તો કે ડીએનએ, આરએનએ અને પ્રોટીન્સ। સેકન્ડરી મેટાબોલાઇટ્સમાં શું છે? તો એલ્કેલોઇડ્સ, ફિનોલિક્સ, એમિનો એસિડ્સ આ બધું છે એ એના અંદર છે। તો આના આધારે વનસ્પતિઓના રાસાયણિક ઘટકોના આધારે કેમોટેક્સોનોમિકલ એટલે કે રસાયણ વર્ગીકરણ વિદ્યામાં વર્ગીકરણ કરવામાં આવે છે। બેઝિસ ઓફ સબ ક્લાસિફિકેશન ઓફ પ્લાન્ટી ડિફરન્શિએશન ઓફ પ્લાન્ટ બોડી ઇન્ટુ ટીશ્યુઝ પેશીધારી કે પેશી વિહીન કેવા છે? એબિલિટી ટુ બિયર સીડ્સ બીજધારી છે કે બીજવિહીન છે આ એના પ્રકાર છે। કોના આધારે આપણે વર્ગીકૃત કરીએ છીએ? પેશીધારી છે વનસ્પતિ કે પેશીવિહીન છે, બીજ ધરાવે છે કે નથી ધરાવતી, અને ટાઈપ્સ ઓફ સીડ્સ નેકેડ ઓર કવર્ડ એનો મતલબ છે કે અનાવૃત બીજધારી છે કે આવૃત બીજધારી છે। પ્લાન્ટી હવે એને આપણે સૌથી પહેલો જે વર્ગ મૂક્યો છે એ એકાંગી, દ્વિઅંગી, ત્રિઅંગી આ બધા નામ તમારે જાણીતા છે, અગાઉ પણ તમે અભ્યાસમાં ભણી ગયા છો। તો એકાંગી શું છે? તો સૌથી પ્રાથમિક કક્ષાની જે વનસ્પતિઓ છે એનો સમાવેશ એકાંગી એટલે લીલ જેવા જે વનસ્પતિઓ છે એકાંગીમાં સમાવેશ પામે છે। નો બડી ડિફરન્શિએશન એટલે કે એમાં સુકાયક જોવા મળે છે, મૂળ પ્રકાંડ પર્ણ એવું અલગથી વનસ્પતિનું સ્ટ્રક્ચર જે છે એ જોવા મળતું નથી, પણ સાદું જે સુકાયક હોય જેને થેલસ પણ કહેવાય એવું સ્ટ્રક્ચર જોવા મળે। પ્રિફર એક્વેટિક હેબિટેટ્સ એને જલીય નિવાસસ્થાન વધારે અનુકૂળ અથવા તો પસંદ છે, એક્ઝામ્પલ્સમાં ગ્રીન આલ્ગી એટલે કે લીલી લીલ, હિડન રિપ્રોડક્ટિવ સિસ્ટમ જે આપણે જોઈ શકતા નથી એવી જે રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે એને ક્રિપ્ટોગેમી કહેવાય પ્લાન્ટ્સ। તો ક્રિપ્ટોનો મતલબ છે હિડન અને ગેમીનો મતલબ થાય છે મેરેજ, મેરેજ છે એની સાથે રિપ્રોડક્ટિવ સિસ્ટમ સંકળાયેલી છે અને એટલા માટે અહીંયા ક્રિપ્ટોગેમી એવું એને ટૂંકો શબ્દ આપેલો છે હિડન રિપ્રોડક્ટિવ સિસ્ટમ માટે। એલ્ગી કેરેક્ટરિસ્ટિક્સ લીલની લાક્ષણિકતાઓ ઓટોટ્રોફિક સ્વયંપોષી છે, હેબિટેટ એનું નિવાસસ્થાન ક્યાં રહે છે? તો મોસ્ટલી એક્વેટિક ફ્રેશ વોટર ઓર મરાઈન, મોટાભાગે જલીય હોય, મીઠા પાણીમાં પણ હોય અને ખારા પાણીમાં પણ હોય છે। ફોન્ડ ઇન મોઇસ્ટ સોઇલ ઓર વુડ, ભીની જમીન
अथवा तो लाकड़ा पर पण जोवा मळे छे। केन बी यूनिसेल्युलर, कॉलोनियल, फिलामेंटस एटले के एक कोशी पण होई शके, वसाहती होय अने कशाधारी होय। एना आपणे एक्झाम्पल्स जोईए, उदाहरणો જોઈએ। તો વોલ્વોક્સ છે એ વસાહતી છે અને ક્લેમિડોમોનાસ છે એ એક કોષીય છે। તમે આકૃતિ જુઓ છો, જે મોટું તમને ગોળ દડા જેવું દેખાય છે એને કહેવાય છે પિતૃ વસાહત, અને એના અંદર તમને એક નાના બોલ જેવું ઘણું બધું દેખાય છે એને કહેવાય છે ડોટર કોલોની અથવા તો બાળ વસાહત। નીચે તમે જુઓ છો ક્લેમિડોમોનાસની ફિગર, તો એ બે કશા દેખાડે છે અને એના સેન્ટરમાં એક મોટું કોષ કેન્દ્ર પણ તમે જોઈ શકો છો। અહીંયા વધારાના એક્ઝામ્પલ પણ આપ્યા છે, એમાં તમે જુઓ છો તંતુમય યુલોથ્રિક્સ, પછી તંતુમય સ્પાઇરોગાયરા, નીચે જુઓ છો ક્લેડોફોરા જે શાખિત તંતુમય છે, અને ઉલ્વા જે સી લેટ્યુસ તરીકે પણ ઓળખાય છે અને સલાડ તરીકે ઉપયોગમાં લેવાય છે, દરિયાઈ લીલ, આલ્ગી રિપ્રોડક્શન, એના અંદર પ્રજનન કઈ રીતે થતું જોવા મળે છે, તો પ્રજનન હંમેશા અલિંગી કે લિંગી પ્રજનન પદ્ધતિ દરેક વનસ્પતિઓ ધરાવતી હોય છે। મોટાભાગની વનસ્પતિઓમાં અલિંગી અને લિંગી પ્રજનન પદ્ધતિ જોવા મળે છે। તો અહીંયા આપણે જોઈએ એસેક્સ્યુઅલ અને સેક્સ્યુઅલ રિપ્રોડક્શન। એલ્ગી એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન, સૌથી પહેલું છે ફ્રેગમેન્ટેશન, એટલે કે ટુકડાઓમાં વિભાજિત થવું, અવખંડન, પેરેન્ટ્સ બ્રેક્સ ઇન્ટુ મલ્ટિપલ સ્પીસીઝ ઓન મેચ્યોરિટી, ઈચ ઓફ વિચ ગીવ્સ રાઇઝ ટુ અ ન્યૂ ઇન્ડિવિડ્યુઅલ। જ્યારે એ મોટું થાય છે ત્યારે પેરેન્ટ્સ છે એટલે કે પિતૃ વનસ્પતિ છે ટુકડાઓમાં વિભાજિત થઈ જાય છે, અને દરેક ટુકડો છે એક ઇન્ડિવિડ્યુઅલ એટલે કે સ્વતંત્ર રીલ તરીકે વિકાસ પામે છે। એલ્ગી એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન, મલ્ટિપલ ફિઝન, અહીંયા મલ્ટિપલ ફિઝન જોવા મળે છે, એનો એક બીજો પ્રકાર છે। જેવી રીતે આપણે જોયું અલિંગી પ્રજનનની અંદર ફ્રેગમેન્ટેશન ટુકડાઓમાં વિભાજન થવું, એવી જ રીતે એસેક્સ્યુઅલનું બીજું ટાઈપ છે મલ્ટિપલ ફિઝન, મેની ન્યૂ ઇન્ડિવિડ્યુઅલ્સ આર ફોર્મ, જેના અંદર ઘણા બધા નવા કોષો બને છે। મલ્ટિપલ ફિઝન એટલે કે સંયુગ્મન, ન્યુક્લિયસ ડિવાઇડ્સ રિપીટેડલી, કોષ કેન્દ્ર વિભાજિત થાય છે, વારંવાર વિભાજિત થાય છે, ટેક્સ પ્લેસ ડ્યુરિંગ અનફેવરેબલ કન્ડિશન્સ, જ્યારે આ બધી જ લીલ છે એ પાણીની અંદર હોય, જ્યારે પાણી સુકાઈ જાય તો આવી પરિસ્થિતિને અનફેવરેબલ કન્ડિશન કહેવાય। આ પરિસ્થિતિમાં આ પ્રકારનું પ્રજનન થતું જોવા મળે, સિસ્ટ ફોર્મેશન ટેક પ્લેસ। સિસ્ટ ફોર્મેશન શું છે? તો એના ઉપર જાડી એક દિવાલનું આવરણ આવી જાય છે, જેના અંદર કોષરસમાં તમે જોઈ શકો છો કે અનેક કોષ કેન્દ્રો છે એ વિભાજિત થઈ અને બનેલા જોવા મળે છે। જ્યારે ફેવરેબલ કન્ડિશન થાય ત્યારે આ સિસ્ટ છે તૂટે અને એમાંથી અનેક બાળ કોષ કેન્દ્રો બહાર આવી અને નવા પ્રાણીમાં વિકસિત થાય છે। એલ્ગી એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન, સ્પોર ફોર્મેશન, અહીંયા અલિંગી પ્રજનનનો ત્રીજો પ્રકાર બીજાણુનું નિર્માણ થાય છે, પ્રોડક્શન ઓફ એસેક્સ્યુઅલ સ્પોર્સ, અલિંગી બીજાણુનું નિર્માણ। રિપ્રોડક્ટિવ પાર્ટ ઝૂઓફોરેન્જિયમ, એનો પ્રજનન અંગ છે એસેક્સ્યુઅલ સ્પોર્સ, એને કહેવાય છે ઝૂસ્પોર્સ, અલિંગી બીજાણુ ઝૂસ્પોર્સનો ગુજરાતીમાં આપણે કહેવું હોય તો એને ચલ બીજાણુ તરીકે ઓળખી શકીએ, ચલિત અને કશાધારી। અહીંયા તમને ઇંગ્લિશ શબ્દો મેં આપેલા છે અને એનું કારણ છે કે તમે એનસીઆરટી બુકનો અભ્યાસ કરો છો, શેના માટે? નીટ માટે, આપણે નીટની પરીક્ષા દેવાના છીએ, ગુજરાતીમાં જ દેશું, પણ ગુજરાતીની સાથે સાથે ઇંગ્લિશ શબ્દો પણ આપણી જાણકારીમાં હોય તો ગમે ત્યારે
कोई पण प्रश्न उद्भवे तो आपणे बन्ने મીડિયમના પેપરને જોઈ શકીએ અને સમજી શકીએ। એટલા માટે મારી દ્રષ્ટિએ એવું માનવું છે કે તમારે માત્ર ગુજરાતી બુક જ વાંચવી એ યોગ્ય નથી, ગુજરાતીની સાથે ઇંગ્લિશ પણ તમે વાંચો તો તમને બંને ભાષાની સમજ પડી શકે, અને એટલા માટે અહીંયા એવો પ્રયાસ મેં કરેલો છે। અલિંગી બીજાણુ, જેને આપણે સુસ્પોર્સ અથવા તો ચલ બીજાણુ કહેશું, ચલિત અને કશાધારી છે। હવે તમે અહીંયા જુઓ છો ફિગર એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન, એમાં શું છે સુસ્પોરેન્જિયમ, એમાંથી શું ઉત્પન્ન થયું સુસ્પોર્સ। આગળની ફિગર તમે જોતા જાઓ સ્ટેપ બાય સ્ટેપ, સુસ્પોર્સમાંથી શું થાય છે, આગળ જર્મિનેશન થાય છે, સુસ્પોર્સમાંથી એનું જર્મિનેશન થયું અને પછી શું બન્યું ન્યૂ કોલોની, નવી વસાહત એમાંથી નિર્માણ પામે છે। એલ્ગીની અંદર સેક્સ્યુઅલ રિપ્રોડક્શન, લિંગી પ્રજનન, ફ્યુઝન ઓફ ટુ ગેમેટ્સ, બે જન્યુઓનું જોડાણ થાય એને લિંગી પ્રજનન તરીકે આપણે ઓળખશું। હવે એના ટાઈપ્સ એટલે કે પ્રકારો છે, આઇસોગેમસ સમજન્યુક, બોથ ગેમેટ્સ આર સિમિલર ઇન સાઇઝ, બંને જન્યુઓ કદમાં એક સરખા હોય તો એને આપણે સમજન્યુક તરીકે ઓળખશું। એન આઇસોગેમસ અસમજન્યુક, ગેમેટ્સ આર ડિસિમિલર ઇન સાઇઝ, બંને જન્યુઓ કદમાં અસમાન હોય। ઉગેમસ અંડજન્યુક, વન ગેમેટ્સ ઇઝ લાર્જર એન્ડ નોન મોટાઇલ વાઇલ ધ અધર ઇઝ સ્મોલ એન્ડ મોટાઇલ, બંને જન્યુઓ પૈકી એક મોટા અચલિત માદા જન્યુ અને નાના ચલિત નરજન્યુ તરીકે ઓળખાય છે। એલ્ગી સિગ્નિફિકન્સ એટલે કે એનો ઉપયોગિતા શું છે, લીલની ઉપયોગિતા શું, તો કાર્બન ડાયોક્સાઇડ ફિક્સેશન ઓન અર્થ, લીલ છે એ ફોટોસિન્થેસિસ કરે છે અને એના માટે થઈ અને કાર્બન ડાયોક્સાઇડ ફિક્સેશન ઓન અર્થ, એ સિવાય એ શું કરે છે, એની ઉપયોગિતા શું છે એ આપણે જાણીએ। ઇન્ક્રીઝ ઇન ઓક્સિજન લેવલ ઇન એટમોસ્ફિયર, એ ફોટોસિન્થેસિસ કરશે તો એની બાય પ્રોડક્ટ શું હશે, કાર્બન ડાયોક્સાઇડનો એણે ઉપયોગ કર્યો અને શું કર્યું, ઓક્સિજનને મુક્ત કર્યો, તો કાર્બન ડાયોક્સાઇડ ફિક્સેશન ઓન અર્થ, કાર્બન ડાયોક્સાઇડનું ફિક્સેશન કર્યું અને ઇન્ક્રીઝ એટલે કે ઓક્સિજનના લેવલની અંદર વધારો કર્યો। ઇમ્પોર્ટન્ટ સોર્સ ઓફ ફૂડ, એ એક ખોરાકનો પણ મહત્ત્વનો ભાગ છે। સમ આર રીચ સોર્સ ઓફ પ્રોટીન્સ, કેટલીક લીલમાંથી પ્રોટીન્સ પણ આપણે મેળવીએ છીએ, અને પ્રિપરેશન ઓફ આઈસ્ક્રીમ એન્ડ જેલીસ, આઈસ્ક્રીમ અને જેલીના પ્રિપરેશનમાં પણ આલ્ગી છે એ ઉપયોગી છે। સબ ક્લાસિફિકેશન ઓફ આલ્ગી, હવે એનું આગળ આપણે વિભાજન કરીએ તો ત્રણ ભાગમાં વિભાજિત થાય છે, ક્લોરોફાયસી, ફિયોફાયસી અને રોડોફાયસી। આ કોના આધારે છે, એનું વર્ગીકરણ કોના આધારે કર્યું હશે, આપણને એવો પ્રશ્ન થાય ને, તો એના અંદર આવેલા રંજક દ્રવ્યોને આધારે, આ રંજક દ્રવ્યોથી એ કલર ધારણ કરે છે। ક્લોરોફાયસી છે તો અંદર ક્લોરોફિલ હશે અને એના હિસાબે એનો કલર લીલો હશે, ફિયોફાયસી છે તો એના અંદર ફ્યુકોઝેન્થિન હોય અને એનો કલર બદામી હોય, રોડોફાયસી છે તો એના અંદર ફાઇકો ઇરિથ્રિન હોય છે અને એનો કલર કેવો થાય છે, લાલ કલર ડેવલપ કરે છે। તો અહીંયા જોઈએ ફોટોસિન્થેટિક પિગમેન્ટ્સ, રંજક દ્રવ્યો, કલર ગ્રીન, લીલા કલરના પ્રીડોમિનન્ટ ઇન લીવ્સ, પરડોમાં હાજર, ક્લોરોફિલ એ બી અને સી પણ એમાં જોવા મળે છે। કેરોટીનોઇડ્સ, કલર રેન્જ ફ્રોમ યલો ટુ રેડ, પીળાથી લાલ કલરના, પ્રીડોમિનન્ટ ઇન ફ્લાવર્સ એન્ડ ફ્રૂટ્સ, પુષ્પો અને ફળોમાં જોવા મળે છે। કેરોટીન એ પ્યોર કાર્બોહાઈડ્રેટ્સ, શુદ્ધ કાર્બોહાઈડ્રેટ્સ છે।
સેન્થોફિલ કેરોટિનોઇડ્સ વિથ ઓક્સિજન. ક્લોરોફાયસીના લક્ષણો જોઈએ. ગ્રીન આલ્ગી, લીલી લીલ, ઓટોટ્રોફિક, સ્વયંપોષી. એનું નિવાસસ્થાન, હેબિટેટ એટલે નિવાસસ્થાન. પ્રાઇમરીલી ક્યાં જોવા મળશે તમને? ફ્રેશ વોટર એટલે કે મીઠા પાણીમાં. સોઇલ, ટ્રી ટ્રંક અને બાર્ક, કે જમીન ઉપર પણ હોય, વૃક્ષો પર હોય અને એના વૃક્ષોની છાલ પર પણ જોવા મળે છે. કેન બી યુનિસેલ્યુલર, કોલોનિયલ ઓર ફિલામેન્ટસ, એક કોષીય, વસાહતી કે તંતુમય જોવા મળે છે. ક્લોરોફાયસીના ઉદાહરણો જોઈએ. પહેલું ઉદાહરણ તમે જોવો છો એ વસાહતી છે, એમાં વોલ્વોક્સ સમાવેશિત થાય છે. વસાહતી એનો મતલબ શું છે? તો એ વસાહત કોલોની બનાવીને રહે છે, ઘણા બધા પ્રાણીઓ સાથે મળી અને એક કોલોની બનાવે છે, એમાં એ રહેતું જોવા મળે છે. ઘણા યુનિસેલ્યુલર હોય એટલે કે એક જ કોષી હોય, એકલા જ રહેતા હોય, તો એનું ઉદાહરણ છે ક્લેમિડોમોનાસ. યુલોથ્રિક્સ છે, કેવું છે? તંતુમય છે. અને સ્પાયરોગાયરા પણ તંતુમય જોવા મળે છે. ક્લોરોફાયસી સ્ટ્રક્ચર, ક્લોરોફાયસીનું બંધારણ, રિજિડ ટુ લેયર્ડ સેલ વોલ, સખત કોષ દિવાલ હોય છે એની, બે લેયરવાળી હોય અને સખત પણ હોય. આઉટર વોલ છે એ પેક્ટિનની બનેલી, બહારની દિવાલ પેક્ટિનની. કોન્સ્ટિટ્યુટ ધ મેટ્રિક્સ એટલે કે એ પેક્ટિનની બનેલી છે અને અંદરની દિવાલ છે, એના અંદર શું રહેલું છે? તો એના અંદર સેલ્યુલોસ છે. ઇનર વોલ સેલ્યુલોસની બનેલી. ક્લોરોપ્લાસ્ટ સીન ઇન ડિફરન્ટ શેપ ઇન ડિફરન્ટ સ્પીસીસ. ક્લોરોફિલ એ એન્ડ બી પ્રેઝન્ટ, ક્લોરોફિલ એ અને બી અહીંયા હાજર છે. પાયરિનોઇડ્સ પ્રેઝન્ટ એટલે કે આના અંદર પ્રોભૂજકની હાજરી જોવા મળે છે. પાયરિનોઇડ્સ આર સ્ટ્રોંગ બોડીઝ ઇન ક્લોરોપ્લાસ્ટ વિચ સ્ટોર પ્રોટીન્સ એન્ડ સ્ટાર્ચ. તો એ ક્લોરોપ્લાસ્ટની અંદર જોવા મળે છે અને એના અંદર શેનું થાય છે? સ્ટોરેજ પ્રોટીન અને સ્ટાર્ચનું. ફિયોફાયસી કેરેક્ટરિસ્ટિક્સ, આપણે એના લક્ષણો જોઈએ. બ્રાઉન આલ્ગી, જેને બ્રાઉન આલ્ગી તરીકે ઓળખાય છે. બદામી લીલ, મરાઇન હેબિટેટ, દરિયાની અંદર જોવા મળે છે. એ ઉપરાંત આપણે જોશું કે એના અંદર બીજું શું જોવા મળે છે. ફિયોફાયસીના અંદર કેન બી બ્રાન્ચડ ઓર ફિલામેન્ટસ, શાખિત અને તંતુમય. એને એક્ઝામ્પલ આપ્યા છે લેમિનેરિયા, ફ્યુકસ અને ડિક્ટિઓટા. ફિયોફાયસીનું સ્ટ્રક્ચર, બંધારણ જોઈએ. સેલ વોલ મેડ ઓફ સેલ્યુલોઝ, આઉટર કવરિંગ ઓફ સેલ વોલ મેડ ઓફ આલ્જીન. એની સેલ વોલ છે એ શેની બનેલી છે? કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી છે. આઉટર કવરિંગ ઓફ સેલ વોલ મેડ ઓફ આલ્જીન, આલ્જીનનું આઉટર કલર એટલે કે બહારનું કવર જે છે એ એલ્જીનનું બનેલું છે. ક્લોરોપ્લાસ્ટ સીન ઇન ડિફરન્ટ શેપ એન્ડ ઇન ડિફરન્ટ સ્પીસીસ. ક્લોરોપ્લાસ્ટ છે એ અલગ અલગ સ્પીસીસની અંદર અલગ અલગ સાઇઝના અને શેપના જોવા મળે છે. ફૂડ ઇઝ સ્ટોર્ડ ઇન ધ ફોર્મ ઓફ કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ્સ. ફૂડ એટલે કે એનું રિઝર્વ ફૂડ મટીરિયલ છે, ખોરાક અંદર છે, એ શેના ફોર્મમાં એ સ્ટોર્ડ થાય છે? તો કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ્સ લાઇક લેમિનારિન, લેમિનારિનના રૂપે એનો ખોરાક સંગ્રહ થતો જોવા મળે છે. સિગ્નિફિકન્ટ ઓર્ગેનિક એલિયનર શું આવ્યું છે? કેવી અંગિકાઓ ધારણ કરે છે? તો પ્લાસ્ટિડ્સ અને વેક્યુઅલ એટલે કે રસધાનીઓ હોય, પ્લાસ્ટિડ્સ હોય અને ન્યુક્લિયસ પણ હોય. પ્લાન્ટ બોડી એ શું ધરાવે છે? ત્રણ વસ્તુ અંદર છે, તમે જુઓ છો. હોલ્ડ ફાસ્ટ, દ્રઢ ગ્રહ, ગુજરાતીમાં એને દ્રઢ ગ્રહ કહેવાય, સ્ટાઇપ છત્રિકાવૃંત અને ફ્રોન્ટ પુષ્પપર્ણ પ્રપર્ણ. રોડોફાયસીના લક્ષણો હવે આપણે જોઈએ. તો એ રેડ આલ્ગી છે અને એના અંદર ફાઇકો ઇરીથ્રીન નામનું રંજક દ્રવ્ય આવેલું જોવા મળે છે. મરાઇન હેબિટેટ આ દરિયાઈ લીલ છે એટલે કે દરિયા નિવાસી છે, ફ્રેશ વોટરમાં ન જોવા મળે.
मराइन हैबिटेट, फ्रेश सॉल्टी वाटर, अकर्स बोथ ऑन सरफेस एज वेल एज डीप इनसाइड वॉटर। सरफेस ऊपर पण होय एटले के ऊपरनी पाणीनी ऊपरना लेवल ऊपर होय अने डीप इनसाइड एटले के अंदर तळિયાના ભાગે પણ એ જોવા મળે છે। સેલ વોલ મેડ ઓફ સેલ્યુલોઝ, સેલ વોલ સેની બનેલી છે સેલ્યુલોઝની। ક્લોરોફિલ એ ડી એન્ડ ફાઇકો એરિથ્રિન પ્રેઝન્ટ, એના અંદર ક્લોરોફિલ એ છે, ડી છે અને ફાઇકો એરિથ્રિન છે, એના હિસાબે જ એનો લાલ કલર જોવા મળે છે। ફૂડ ઇઝ સ્ટોર્ડ ઇન ધ ફોર્મ ઓફ ફ્લોરિડિન સ્ટાર્ચ, તો આ સ્ટાર્ચના રૂપમાં એનું ફૂડ જોવા મળે છે। એને આપણે ઉદાહરણો જોઈએ, પોલિસિફોનિયા પહેલી ફિગર તમે જુઓ છો, બીજીમાં જુઓ છો પોરફાયરા અને ત્રીજું છે ક્રેસિલારિયા। એલ્ગી વર્સિસ બ્લુ ગ્રીન આલ્ગી, એને આપણે લક્ષણો જોઈએ કે એલ્ગીમાં શું આવે છે, બ્લુ ગ્રીન આલ્ગી એટલે શું, બ્લુ ગ્રીન આલ્ગી એટલે કે નીલ હરિત લીલ, આલ્ગી એટલે કે લીલ, તો આપણે એના લક્ષણો હવે જોઈએ। અહીંયા તમને એના ઉદાહરણો આપ્યા છે, આલ્ગી છે એના અંદર તમને ત્રણ વસ્તુ દેખાડી છે, વોલબોક્સ છે અને સ્પાઇરોગાયરા છે। બ્લુ ગ્રીન આલ્ગીમાં શું છે, તો એના અંદર ઓસિલેટોરિયા, ઓસિલેટ એનું નામ કેવી રીતે પડ્યું હશે, તો એ છે ઘડિયાળના લોલકની માફક એના તંતુઓ છે એ ગતિ કરતા હોય એને ઓસિલેટ ગતિ કહેવાય, અને એના પરથી એનું નામ પડ્યું છે ઓસિલેટોરિયા। એ બ્લુ ગ્રીન આલ્ગી નીલ હરિત લીલ તરીકે પણ ઓળખવામાં આવે છે, અને એલ્ગલ પ્રોટિસ્ટ કે જેનો પ્રોટિસ્ટામાં પણ સમાવેશ થયો છે એવું છે ઉલ્વા, એને સી લેટ્યુસ કહેવાય અને એનો સલાડ તરીકે ખોરાક તરીકે પણ ઉપયોગ થાય છે। બ્રાયોફાઇટ્સ દ્વિઅંગીઓ બોડી ડિફરન્શિએશન એક્ઝિસ્ટ, હવે આપણે થેલોફાઇટા એકાંગીને જરા યાદ કરી લઈએ કે એકાંગી વનસ્પતિઓની અંદર શું હતું, બોડી ડિફરન્શિએશન નહોતું, તો શું હતું, માત્ર થેલસ સુકાયક હતું। અહીંયા શું છે, બોડી ડિફરન્શિએશન એક્ઝિસ્ટ છે, રૂટ લાઇક રેઝોર્ટ્સ એટલે કે મૂળ જેવા છે એ મૂલાંગો કહેવાય છે, સ્ટેમ લાઇક લીફ લાઇક સ્ટ્રક્ચર। જો એક વસ્તુ અહીંયા સમજો મિત્રો, સ્ટેમ લાઇક એટલે કે સ્ટેમ જેવું, લીફ લાઇક લીફ જેવું, લીફ નથી સ્ટેમ પણ નથી, તો શું છે, તો કે એના જેવું સ્ટ્રક્ચર છે, રૂટ લાઇક તો રૂટ જેવું સ્ટ્રક્ચર છે, રૂટ ન કહેવાય, બરાબર છે। તો આ યાદ રાખવા જેવી વસ્તુ છે કે દ્વિઅંગીની અંદર બોડી ડિફરન્શિએશન છે, કઈ રીતનો છે, રૂટ લાઇક શું છે, રાઇઝોઇડ, સ્ટેમ લાઇક લીફ લાઇક એ શું છે, તો એનું સુકાય છે। પ્લાન્ટ એમ્ફીબિયન્સ, પ્રાણીની અંદર એમ્ફીબિયન્સ છે, દાખલા તરીકે દેડકો, દેડકો એટલે તમને તરત જ યાદ આવી જશે, તમે નવમા ધોરણમાં પણ ભણ્યા છો। પ્રાણીઓની અંદર ઉભયજીવીઓ એનો મતલબ શું, તો કે ઉભયજીવી એનો મતલબ બંને જગ્યાએ રહી શકે, ક્યાં રહે છે, દેડકો, યાદ કરો મિત્રો, બધાના ઘરે હોય છે, ચોમાસું આવશે એટલે આવશે, પાણીમાં પણ હોય અને જમીન ઉપર પણ હોય, બંને જગ્યાએ રહી શકે છે, એટલા માટે એને ઉભયજીવી કહેવાય। એવી રીતે વનસ્પતિ સૃષ્ટિ હોય તો વનસ્પતિ સૃષ્ટિની અંદર કોઈ ઉભયજીવી વનસ્પતિ હોય તો એ શું છે, દ્વિઅંગીઓ, બ્રાયોફાઇટ્સ છે। મોસ્ટલી ફાઉન્ડ ઇન મોઇસ્ટ હિલી એરિયાઝ, ક્યાં જોવા મળે, તો એ મોઇસ્ટ એટલે કે ભીના ભેજવાળા એવા હિલી એરિયાની અંદર જોવા મળે છે। હવે આપણે આગળ જોઈએ, મોઇસ્ટ એરિયાની અંદર જોવા મળે સ્પેશિયલાઇઝ્ડ વેસ્ક્યુલર ટિશ્યુ એબસન્સ, એટલે કે વાહક પેશીઓ અલગ કરી શકાય એવી કોઈ વાહક પેશીઓ એના અંદર નથી। સિગ્નિફિકન્ટ રોલ ઇન પ્રિવેન્ટિંગ સોઇલ ઇરોશન, હવે એ કંઈક ઉપયોગી પણ હશે ને, કોઈ નાસ્તી વનસ્પતિ વિના ઔષધિ, કોઈ પણ વનસ્પતિ છે એ ઔષધિય ઉપયોગ ધરાવતી ન હોય એવું ન બને, એવી જ રીતે એ કંઈક ને કંઈક પર્યાવરણને પણ ઉપયોગી હોય જ, તો
હવે આ વનસ્પતિ છે, દ્વિઅંગીઓ છે, એ પર્યાવરણને શું ઉપયોગી થતી હશે આપણે વિચાર કરીએ ને, તો એ આપણે એવું સમજવાનું છે કે આ ચાદરની જેમ પથરાયેલું હોય જમીનની ઉપર, તો એ શું કરે છે, આ ચાદરની જેમ પથરાયેલું છે અને ક્યાં છે, હિલી એરિયાઝની અંદર છે. થોડુંક તમે માઇન્ડ ચલાવો મિત્રો અને આમ વિચારો કે વરસાદ ખૂબ જોરદાર આવે છે, પાણી વહી જાય છે, પાણી છે જોરદાર રીતે માટી ઉપર પડે છે, સાથે સાથે પાણીની સાથે માટી પણ ઘસડી જાય છે, અને આ બધું જ ઘસાયેલું વસ્તુઓ પાણીની સાથે સાથે ક્યાં જાય છે, દરિયામાં જાય છે. હવે આપણે એવો વિચાર કરીએ કે જમીનની ઉપર કંઈક ચાદર આપણે પાથરી દઈએ તો પાણી જોરદાર રીતે પડશે, ક્યાં પડશે, ચાદર ઉપર. હવે ચાદર ઉપર પાણી પડશે એટલે જમીન ઉપર તો સીધું પડ્યું નથી, તો જમીનના માટીના કણો છે એને એ ઘસડી જશે નહીં. તો એવી જ રીતે આ દ્વિઅંગીઓ છે એ જમીન ઉપર એક ચાદર બનાવી દે છે, અને ચાદરને હિસાબે પાણીનો સીધું બિંદુઓ એ સીધા ક્યાં પડશે, આ ચાદર ઉપર, સીધા માટીના કણો ઉપર નહીં પડે અને એને ઘસડી જશે નહીં. આવી રીતે એ સોઇલ ઇરોશનને અટકાવે છે, જમીનના ધોવાણને અટકાવે છે. હિડન રિપ્રોડક્ટિવ સિસ્ટમ, એના અંદર પણ જેવી રીતે આપણે એકાંગી એટલે કે થેલોફાઇટ્સની અંદર જોયું કે હિડન રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે, એવી જ રીતે દ્વિઅંગીની અંદર પણ હિડન રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે, એટલે કે ક્રિપ્ટોગેમી. પહેલાં જ મેં સમજાવ્યું ક્રિપ્ટો એટલે હિડન, ગેમી એટલે મેરેજ, તો આ બંને ભેગું થયું અને જે બન્યું તો એને કહેવાય હિડન રિપ્રોડક્ટિવ સિસ્ટમ. બ્રાયોફાઇટ્સ એક્ઝામ્પલ, અહીંયા તમને ત્રણ એક્ઝામ્પલ દેખાડ્યા છે, એના અંદર મોસિસ છે અને આગળ બીજા બે તમને એક્ઝામ્પલ બતાવ્યા છે. સ્ફેગ્નમ માર્કેન્શિયા જેવા ઉદાહરણોના ફોટોગ્રાફ્સ તમે જોઈ શકો છો. દ્વિઅંગીઓનું બંધારણ, બોડી ડિફરન્શિએશન એક્ઝિસ્ટ. હવે અહીંયા આપણે જોઈએ કે એના અંદર બોડી ડિફરન્શિએશન છે, એનો મતલબ કે મૂળની જગ્યાએ મૂળાંગો છે અને સ્ટેમ લાઇક લીફ લાઇક સ્ટ્રક્ચર પણ છે. આપણે બધું અગાઉનું પાછું ભૂલી નહીં જવાનું, હમણાં ભણ્યા ને હમણાં ભૂલી ગયા એવું નહીં, આગળ આપણે જોતા જે જઈએ છીએ એનો પાછો અહીંયા ઉપયોગ આવતો જાય છે. એટલે આપણે એ વસ્તુ યાદ રાખવાની કે હમણાં આપણે શું યાદ કર્યું, શું ભણ્યા, એ વસ્તુનો પાછો અહીંયા ઉપયોગ થયો કે ન થયો એ સમજતું જવાનું. બોડી ડિફરન્શિએશન એક્ઝિસ્ટ, પછી શું આવે છે, તો કે બોડી ડિફરન્શિએશન છે એના અંદર અલગ અલગ સ્ટ્રક્ચર તમને દેખાડ્યા છે. શું છે, એક ફિગર તમને આપી છે, આ ફિગરની અંદર છે રાઇઝોઇડ, તમે નીચે જુઓ છો મૂલાંગો લખ્યું છે બરાબર, એના ઉપર તમે બરાબર જોશો તો તમને એક નાની નાની રચનાઓ દેખાશે, ગોળાકાર જેવું દેખાય છે, દેખાય છે ને મિત્રો, ગ્રીન કલરના ઉપર બ્લેક તમને ગોળાકાર રકાબી જેવું નાનું નાનું કંઈક દેખાય છે, તો આને કહેવાય કુડમલી ગેમા કપ. અને એ શું છે, તો એ અલિંગી પ્રજનન માટેના અંગો છે બરાબર, અલિંગી પ્રજનન એટલે કે એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન, એના માટેના અંગો છે. હવે એક ઉપર તમને ઝાડવા જેવું બતાણું છે, તમને એવું લાગે છે કે જાણે એના ઉપર ઝાડ ઉગ્યું, તો એ શું છે, તો એને કહેવાય સ્ત્રી જન્યુ ધાનીધર, એ છે લિંગી પ્રજનન માટેનું એનું પ્રજનન અંગ. આર્ચિગોનિયો ફોર, આર્ચિગોનિયો ફોર એટલે કે જે એને ધારણ કરે છે એના ઉપર શું આવશે, તો કે આર્ચિગોનિયા બરાબર સ્ત્રી જન્યુ ધાનીધર, એના ઉપર શું આવશે, સ્ત્રી જન્યુ ધાની. હવે અહીંયા શું કહે છે, તો કે ઇરેક્ટ વિથ યુનિસેલ્યુલર, ઇરેક્ટ એટલે સીધું, યુનિસેલ્યુલર એટલે એક કોષી, યુનિસેલ્યુલર પણ હોય મલ્ટીસેલ્યુલર રાઇઝોઇડ્સ પણ હોય બરાબર, બહુકોષી રાઇઝોઇડ્સ હોય. નો ટ્રુ રૂટ્સ સ્ટેમ લીવ્સ, જો અહીંયા આપણે સમજીએ ટ્રુ રૂટ્સ નથી, સ્ટેમ પણ નથી અને લીવ્સ પણ નથી, પણ એના જેવું બધું છે બરાબર, કેમ કે દ્વિઅંગી છે એ નીચલી કક્ષાની વનસ્પતિની અંદર સમાવેશિત થાય છે, એકાંગીથી થોડાક ઉપરનું બરાબર અને ત્રિઅંગીથી થોડા નીચેના લક્ષણો એ ધરાવતું હોઈ શકે. બ્રાયોફાઇટ્સ એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન, દ્વિઅંગીઓમાં અલિંગી પ્રજનન. આપણે એકાંગીની અંદર પણ અલિંગી પ્રજનન જોયું હતું, એના અંદર પણ ફ્રેગમેન્ટેશન હતું,
याद करो मैं शू कीधु तू त्यारे फ्रेगमेंटेशन में अवखंडन टुकड़ाओ में निर्माण थाय बराबर छे जे पितृ वनस्पति छे एने टुकड़ा थई जाय अने दरेक टुकड़ो छे ए नवो प्लांट नो निर्माण करे एवी ज रीते अहींया छे स्पोर फॉर्मेशन। स्पोर फॉर्मेशन एटले शू बीजाणु निर्माण ज्यारे अनफेवरेबल कंडीशन होय त्यारे स्पोर फॉर्मेशन थाय એવું મેં સમજાવ્યું ને અગાઉ તો એ આપણે પાછું યાદ કરવાનું કે અહીંયા પણ એવું બીજાણુ નિર્માણ થાય છે એનાથી અલિંગી પ્રજનન થઈ શકે। બ્રાયોફાઇટ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ગેમેટોફાઇટ્સ જન્યુજનક બરાબર જન્યુજનક અવસ્થાઓ અહીંયા છે ગેમેટોફાઇટ્સ ઉત્પન્ન થાય છે પ્રોડ્યુસ ગેમેટ્સ જન્યુજનક છે ગેમેટોફાઇટ્સ છે એ ગેમેટ્સ ઉત્પન્ન કરે છે મેલ ગેમેટ્સ અને ફિમેલ ગેમેટ્સ। હવે આ મેલ ગેમેટ અને ફિમેલ ગેમેટ એક જ થેલસ ઉપર પણ હોઈ શકે અને અલગ અલગ થેલસ પણ પર હોઈ શકે। મેલ ગેમેટ એન્ડોઝોઇડ્સ ચલપુ જન્યુઓ ફિમેલ ગેમેટ્સ એટલે માદા જન્યુઓ। હવે આપણે આગળ જોઈએ એના અંદર જોશું ફિમેલ ગેમેટ્સની અંદર શું છે અંડકોષ છે એગ સેલ બરાબર ઓલામાં શું છે ચલપુ જન્યુઓ મેલ ગેમેટ્સ ચલપુ જન્યુઓ એન્થ્રેઝોઇડ્સ ચલનો મતલબ છે ચાલી શકે તેવા ચલપુ જન્યુઓ કે જે ચાલતા હોય એગ સેલ છે એ કેવો હોય તો કે મોટો કદમાં મોટો હોય અને નોન મોટાઇલ હોય એટલે કે ચાલતો ન હોય। મેલ સેક્સ ઓર્ગન એને શું કહેવાય એન્થ્રેડિયમ પુ જન્યુધાની ફિમેલ સેક્સ ઓર્ગન એને કહેવાય સ્ત્રીજન્યુ ધાની। અહીંયા ફિગર તમે જુઓ છો આર્ચી ગોનિયો ફોર સ્ત્રીજન્યુ ધાની એ માદા છોડ હતો બરાબર માદા પ્રજનન અંગ ધરાવતું હતું એવું સુકાયક હતું એવું આપણે કહી શકીએ અને બાજુમાં તમે જે ફિગર જોઈ હતી એ ફિગર શેની હતી એમાં નર પ્રજનન અવયવ ધરાવતી હતી। બ્રાયોફાઇટ્સ લાઈફ સાયકલ લાઈફ સાયકલ આપણે જોઈએ તો એના અંદર શું જોવા મળે છે તમે જોઈ લીધું કે એક નર સુકાય છે એક માદા સુકાય છે આર્ચિગોનિયલ હેડ બરાબર આ બાજુ છે એન્થ્રેડિયલ હેડ એન્થ્રેડિયલ એ નર માટેનું છે આર્ચિગોનિયલ એ માદા માટેનું બે સુકાય તમને અહીંયા દેખાડ્યા છે નીચે જો બે ફિગર તમે જોઈ શકો છો એક બાજુ શું છે તો એ આર્ચિગોનિયલ છે આર્ચિગોનિયા બરાબર છે એટલે કે અંડક જેવી રચના અને બાજુમાં શું છે તો કે નર રચના છે એમાં શું ઉત્પન્ન થશે તો કે ચલપુ જન્યુઓ ઉત્પન્ન થશે એ ક્યાં જશે તો કે જે એગ સેલ છે એમાં જશે પછી શું થશે અહીંયા તમને જો સ્પર્મ્સ દેખાડ્યું છે વચ્ચેની ફિગરમાં જોઈ શકો છો તમે સ્પર્મ્સ તો એ એગ સેલની અંદર ગયું શું ગયું એન્થ્રીડિયા બરાબર છે સ્પર્મ છે એ એગ સેલની અંદર ગયું શું થયું તો કે એક કેવું હતું વન ન્યુક્લિયસવાળું સ્પર્મ સેલ છે એ કેવું હતું તો કે વન ન્યુક્લિયસવાળું એ અંદર દાખલ થયું અને શું થયું ક્યાં દાખલ થયું તો કે આર્ચિગોનિયમની અંદર દાખલ થયું અને એનાથી શું બન્યું તો કે ઝાયગોટ ફોર્મેશન ફલિતાંડનું નિર્માણ થયું આ ફલિતાંડ એન પ્લસ એન ઇઝ ઇક્વલ ટુ ટુ એન દ્વિકીય બન્યું અને ફલિતાંડનું નિર્માણ થયા પછી શું બને એમ્બ્રિયો ડેવલપમેન્ટ એમ્બ્રિયો ડેવલપમેન્ટ થયા પછી આગળ ઉપરની ફિગર તમે જુઓ પહેલું સ્ટેજ તમે જુઓ છો એગ સેલ વન એન સ્પર્મ સેલ વન એન વન પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ ટુ એન દ્વિકીય બરાબર છે આગળ ડેવલપમેન્ટ થયું બીજું સ્ટેજ તમે ફિગરમાં જુઓ છો એમ્બ્રિયો ડેવલપમેન્ટ થયું પછી શું થયું
તો કે મેચ્યોર સ્પોરોફાઇટ, એમાંથી મેચ્યોર એટલે પુખ્ત સ્પોરોફાઇટનું નિર્માણ થયું, બરાબર છે. અને પછી શું થાય તો કે એમાંથી પાછું નવું જર્મિનેશન થાય, નવું પ્લાન્ટ બની શકે છે. અને નવું પ્લાન્ટ બન્યો તો શું ઉત્પન્ન થયું તો કે એમાંથી રાઇઝોઇડ્સ ઉત્પન્ન થયા. ધ ન્યૂ ધ સ્પોર્સ ગ્રો ઇન્ટુ એ થેલસ વિથ રાઇઝોઇડ્સ. રાઇઝોઇડ્સ એટલે કે મૂલાંગોવાળું એક થેલસ એણે બનાવ્યું જર્મિનેશન થઈને. બ્રાયોફાઇટ્સ સિગ્નિફિકન્સ, દ્વિઅંગીની ઉપયોગિતા. શું ઉપયોગિતા છે? આપણે બધું જોઈ લીધું, બરાબર. એકાંગી વનસ્પતિઓમાં લીલ જોઈ, એના પ્રકારો જોયા, જુદા જુદા પ્રકારની છે. લીલી લીલ છે, લાલ લીલ છે, બદામી લીલ છે, જોયું, બરાબર છે. હવે એનો ઉપયોગ શું છે? ઉપયોગો પણ જોઈ લીધા. હવે આપણે દ્વિઅંગીને જોયું કે ભાઈ જમીન ઉપર હિલી એરિયાની અંદર ચાદરની જેમ પથરાયેલું હોય, ગ્રીન કલરનું હોય, છવાયેલું હોય, તો એનો ઉપયોગ શું હશે એ પણ આપણે જોઈ લીધું. સોર્સ ઓફ ફૂડ ફોર અધર એનિમલ્સ, બીજા પ્રાણીઓ હોય જે હિલી એરિયામાં રહેતા હોય તો એના ખોરાકના ફૂડ મટીરિયલ તરીકે ઉપયોગી થાય. પ્રિવેન્ટ સોઇલ ઇરોશન, જમીનનું ધોવાણ પણ અટકાવે. રોક ડિકમ્પોઝિશન એટલે કે શું? ખડકોનું વિઘટન કરે એટલે શું કરે તો કે ખડકોનું વિઘટન કરે એટલે ખડકની ખાંચો. ખડકો તો તમને ખબર, ખડક કોને કહેવાય, બરાબર છે. જે કડક હોય, ખાડો ખોદી ન શકાય, માટીમાં આપણે ખાડો ખોદી શકીએ, ખડક ઉપર કંઈ ખાડો ખોદાય ન ખોદાય, બરાબર છે. હવે જ્યાં ખાડો ખોદી નથી શકાતો તો આપણે ઝાડવું વાવવું કેમ, એવો વિચાર આવે ને મિત્રો, બરાબર છે. તો આપણા આ મોટા ઝાડવા માટે ખાડો ખોદવાનું કામ કોણ કરે છે તો કે બ્રાયોફાઇટ્સ અને લાઇકેન્સ. એના મૂળને, લાઇકેન્સ છે ને, સૌથી પહેલાં જ્યારે આવા ખડકો બને ત્યારે સૌથી પહેલાં જે વનસ્પતિઓ ઉત્પન્ન થાય એને લાઇકેન્સ કહેવાય. આપણે આગળના પાઠમાં એ તમારે આવે છે, બીજા પાઠની અંદર એની ચર્ચા કરશું. તમે શીખશો ત્યારે એ પણ તમે જાણશો કે લાઇકેન્સ શું છે. લીલ અને ફૂગ, આ લીલ અને ફૂગના સહવાસ, એના સહજીવનથી જે વનસ્પતિઓ ઉત્પન્ન થાય એને લાઇકેન્સ તરીકે ઓળખવામાં આવે છે. તો આ લાઇકેન્સ છે એ પૃથ્વી ઉપર જ્યારે આ પૃથ્વીનું નિર્માણ થયું, સૌથી પહેલાં બધા સજીવો ઉત્પન્ન થયા, તો સીધા સીધા તો બધા આવી નથી ગયા ને, એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ આવે. સીધા કાંઈ માણસો નથી આવી ગયા, હ્યુમન બિંગ સૌથી પહેલાં નથી આવી ગયો. એનિમલ કિંગડમ આપણે જ્યારે ભણીએ ત્યારે એવી જ રીતે પ્લાન્ટ કિંગડમ ભણતા હોઈએ તો એના અંદર પણ સીધી મોટા પ્લાન્ટ્સ તો નથી જ આવી ગયા. તો સૌથી પહેલાં કોણ આવ્યું હશે એવો તો આપણને વિચાર આવે ને, કેમ કે આપણે સાયન્સ ભણીએ છીએ. સાયન્સનો વિદ્યાર્થી વિચાર ન કરે એવું ચાલે નહીં. તો સૌથી પહેલાં આવ્યા લાઇકેન્સ. હવે આ લાઇકેન્સ છે એમાં શું છે? લીલ અને ફૂગનું જોડાણ. તો લીલ અને ફૂગ બંને સહજીવનમાં જોડાણા, અને એણે અંદર ખડકો છે એમાં પાણી ક્યાંક ભરાણું, એવી કોઈ જમીનો છે એના અંદર લીલ ફૂગ જોડાઈને લાઇકેન્સનું સ્ટ્રક્ચર ઉત્પન્ન કર્યું, એના મૂળ બન્યા, અને એણે જે પ્રક્રિયાઓ કરી, બરાબર, H2O અને CO2 ભેગા થયા અને H2CO3 કાર્બનિક એસિડ આવ્યો. આ એસિડને હિસાબે ખડકોમાં ખાંચો પડી અને આ ખાંચોની અંદર આવી દ્વિઅંગીઓ વનસ્પતિઓ છે એ ઉત્પન્ન થઈ. દ્વિઅંગી વનસ્પતિ ઉત્પન્ન થયા પછી શું થયું તો કે એ વનસ્પતિઓ જે છે એનાથી આ ખાંચો ઊંડી ઉતરતી ગઈ, અને આ ખાંચો ઊંડી ઉતરી ત્યાર પછી ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ છે આ વનસ્પતિઓ એની અંદર પોતાના મૂળને વિકાસવાનો એક શું કહેવાય કે એક જગ્યા એને મળી, અને ત્યાર પછી ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓનું ડેવલપમેન્ટ શક્ય બન્યું. તો આવી રીતે આ આપણને બ્રાયોફાઇટ્સ છે એ ઉપયોગી છે. રોક ડિકમ્પોઝિશન, પેકિંગ મટીરિયલ્સ, સામગ્રીને બાંધવા માટે એટલે શું તો કે આ જે જમીન છે એના કણોને એને બધાને બાંધી રાખે છે, બરાબર છે. સબ ક્લાસિફિકેશન ઓફ બ્રાયોફાઇટ્સ, દ્વિઅંગીઓને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. એક તમારે ભણવામાં બે વસ્તુઓ આવે છે, લીવરવર્ટ અને મોસિસ. તો અહીંયા તમે જુઓ છો લીવરવર્ટ એટલે કે માર્કેન્શિયા, મોસિસ તમને બાજુમાં દેખાડ્યું છે એના બે ભાગ દેખાડ્યા છે. લીવરવર્ટને પહેલાં પણ આપણે જોઈ લીધું શું છે, તો મેં તમને એવું પહેલાં પણ જણાવ્યું કે નીચે છે રાઇઝોઇડ્સ એટલે કે મૂલાંગો છે,
એના ઉપર શું છે તો કે એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન માટે ગેમા કપ છે, ઉપર શું છે તો કે લિંગી સેક્સ્યુઅલ રિપ્રોડક્શન કરવા માટેના અંગો છે. એવી જ રીતે તમે મોસિસની અંદર જોયું કે એના અંદર પણ શું છે, ગેમેટોફાઇટ અને સ્પોરોફાઇટ સ્ટેજીસ છે. નીચે જે છે એ ગેમેટોફાઇટ સ્ટેજીસ છે જેમાં પર્ણો જેવી રચના ધરાવે છે, અને ઉપર તમને શું દેખાય છે તો કે પ્રાવાર કેપ્સ્યુલ એ ધરાવે છે અને પ્રાવાર દંડ પણ ધરાવે છે, એવી તમે ફિગર હમણાં જ જોઈ. હવે લિવર વર્ટ કેરેક્ટરિસ્ટિક્સ, એની લાક્ષણિકતાઓ શું છે એનો અભ્યાસ કરશું. પ્રિફર મોઇસ્ટ એન્ડ શેડી હેબિટેટ્સ, એને શું ગમે, ક્યાં રહેવું ગમે. આપણને પણ એવું થાય ને, ગરમી થતી હોય તો એમ થાય કે આપણે એસીમાં રહીએ, બરાબર છે, ઠંડક ગોતીએ. એમ આ વનસ્પતિઓ પણ શું કરે છે તો કે એને પણ ઠંડી જગ્યા, છાંયો છે, ભેજ છે, એવું વાતાવરણ વધારે પ્રિય છે, અને એવા નિવાસસ્થાનોમાં એ વસવાટ કરતું જોવા મળે છે. ભેજયુક્ત અને છાયાપ્રિય નિવાસસ્થાનોમાં એ જોવા મળે છે. પ્લાન્ટ બોડી ઇઝ થેલોઇડ, વનસ્પતિ દેહ સુકાયક તરીકે જોવા મળે છે. સ્ટેમ લાઇક સ્ટ્રક્ચર, એ સુકાય કેવું હોય તો કે સ્ટેમ લાઇક સ્ટ્રક્ચર, સ્ટેમ એટલે કે પ્રકાંડ જેવું, ટાઇની લીફ લાઇક સ્ટ્રક્ચર, લીફ જેવું, લીફ લાઇક એટલે નાના નાના પર્ણો ધરાવતું હોય એવું સ્ટ્રક્ચર પણ જોવા મળે. તો તમને અહીંયા બે અલગ અલગ આપ્યું છે, જો લીફી લિવર વર્ટ્સ, પત્રમય લિવર વર્ટ્સ, એમાં તમને નાના નાના પાન દેખાય એવી એક ફિગર જોવા મળે છે, અને બાજુમાં તમને દેખાય છે થેલોસ. એ કેવું છે તો કે થેલા સુકાય પ્રકારનું એ જે છે એ માર્કેન્શિયા છે, એનું સ્ટ્રક્ચર છે કેવું છે, સુકાયક છે લિવર. હવે અહીંયા તમને એના ઉદાહરણો બતાવ્યા છે, માર્કેન્શિયા, રિક્સિયા અને પોરેલા. લિવર વર્ટ્સ છે એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન, તો એની અંદર આપણે જોઈએ ફ્રેગમેન્ટેશન ઓફ થેલાઈ, સુકાઈના અવખંડન દ્વારા અલિંગી પ્રજનન એનું કેવી રીતે છે, તો કે સુકાઈના અવખંડન દ્વારા એમાં અલિંગી પ્રજનન જોવા મળે છે. ફ્રેગમેન્ટેશન એ તો તમને ખબર છે, અવખંડન એટલે એને ટુકડાઓમાં વિભાજિત થવું, કોણ તો કે સુકાય. હમણાં જ આપણે જોયું ને સ્ટેમ લાઇક સ્ટ્રક્ચર, લીફ લાઇક સ્ટ્રક્ચર, યાદ રાખવાનું, ભૂલી નહીં જવાનું, બરાબર છે. તો એને શું કહેવાય, થેલસ. સ્ટેમ લાઇક સ્ટ્રક્ચર, લીફ લાઇક સ્ટ્રક્ચર એ છે થેલસ, થેલસ એટલે સુકાય. હવે આ સુકાઈના નાના નાના ટુકડાઓ થાય એને કહેવાય ફ્રેગમેન્ટેશન, એટલે કે ટુકડાઓમાં વિભાજન થવું, અને આ દરેક ટુકડો છે એમાંથી નવો પ્લાન્ટ બને, બરાબર છે. એને કહેવાય એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન, અલિંગી પ્રજનન. આટલું હંમેશા યાદ રાખવાનું. ગેમી ફોર્મેશન, કુડમલીઓનું નિર્માણ દ્વારા. હવે આ બધી જ અલિંગી પ્રજનનની જ છે. પહેલાં આપણે જોયું ને થેલોફાઇટાની અંદર શું જોયું હતું, ફ્રેગમેન્ટેશન, ફ્યુઝન, એવું જોયું હતું. તો અહીંયા પણ શું છે તો કે ફ્રેગમેન્ટેશન છે, કુડમલીઓનું નિર્માણ છે, નાના નાના કપ જેવી રચના મેં તમને બતાવી હતી ને આગલી ફિગરમાં, બરાબર છે, એને ગેમી કહેવાય અથવા તો ગેમા કપ કહેવાય, એને ગુજરાતીમાં કહેવાય કુડમલીઓ. પ્રોપેગેટિવ સ્ટ્રક્ચર ઇન થેલોસ લિવર વર્ટ્સ, એને પ્રોપેગેટિવ સ્ટ્રક્ચર એટલે શું તો એ વેજીટેટિવ વનસ્પતિ કેનું જે થતું હોય પ્રજનન જેમાંથી થાય એવું. ગ્રીન મલ્ટીસેલ્યુલર એ સેક્સ્યુઅલ બર્ડ્સ, તો લીલી બહુકોષીય અલિંગી કલિકાઓ, વેજીટેટિવ પ્રોપેગેશન જેને કહેવાય છે ને કે એનાથી વાનસ્પતિક પ્રજનન થાય, બરાબર છે, એવું સ્ટ્રક્ચર એમાં જોવા મળે. અલિંગી કલિકાઓ બર્ડ્સ એમાંથી ઉત્પન્ન થાય અને એમાંથી આગળ નવું પ્લાન્ટ બને. લિવર વર્ટ્સ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન, ફ્યુઝન ઓફ ગેમેટ્સ. હવે આપણે અહીંયા જોઈએ છે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન, એનો મતલબ છે લિંગી પ્રજનન. લિવર વર્ષની અંદર લિંગી પ્રજનન કેવી રીતે થાય, મેં તમને આ પહેલાં પણ પ્લાન્ટ બતાવ્યો છે, બરાબર ને. એમાં શું બતાવ્યું, સૌથી નીચે શું છે, રાઇઝોઇડ્સ, બરાબર. નીચે ફિગર તમારે વાંચવાની, હા, આપણે ટીવી જોવા નથી બેઠા ભાઈ, બરાબર છે, ટીવીમાં જ ભણીએ છીએ એટલે આપણે ફિગર છે એ જોવા ખાતર જોતા નથી. દરેક વસ્તુ જે કાંઈ આમાં દેખાય છે એ સાથે સાથે વાંચતા રહેવાનું તો જ ખબર પડે ને કે આ શું દેખાડે છે. રાઇઝોઇડ્સ સૌથી નીચે તમે જુઓ એ છે મૂલાંગો, પછી એના ઉપર નાની ગોળાકાર રચના તમે જોઈ, તમને સહેજ કાળું દેખાય છે, જો લીલાની અંદર કાળી રચનાઓ,
તો એ જે તમને દેખાય છે ને એ ગેમા કપ. હવે આ ગેમા કપ શું છે? તો કે એ તો અલિંગી પ્રજનન માટેની રચનાઓ છે, બરાબર, એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન માટે. તો એના ઉપર તમને ફૂલ જેવું, ફૂલ ખીલ્યા છે એવું દેખાય છે, જો બરાબર છે. એકમાં લખ્યું છે આર્ચિગોનિયો 4 અને બીજામાં લખ્યું છે એન્થેરીડિયો 4. એન્થ્રેડિયો 4 છે પૂજન્યુધાની, બરાબર, પૂજન્યુધાની ધર, એને પૂજન્યુધાનીને એ ધારણ કરે છે, પૂજન્યુધાની ધર એન્થ્રેડિયો 4. અને આર્ચિગોનિયો 4 સ્ત્રીજન્યુધાની ધર, સ્ત્રીજન્યુધાનીને એ ધારણ કરે છે. તો આ બે રચનાઓ છે એ શું થાય છે? ફ્યુઝન ઓફ ગેમેટ્સ, એ ભેગા થાય છે, ફ્યુઝન થાય છે. મેલ એન્ડ ફિમેલ ઓર્ગન્સ કેન બી ઓન સેમ ઓર ડિફરન્ટ થેલાય. હવે શું કહે છે? મેલ અને ફિમેલ ઓર્ગન્સ છે એ થેલસ એટલે સુકાય, બરાબર, થેલાય અહીંયા એ પણ સુકાય માટે વાપર્યું છે, કે મેલ અને ફિમેલ ઓર્ગન છે એ એક જ સુકાઈની અંદર હોય અથવા તો બે અલગ અલગ સુકાઈમાં પણ હોઈ શકે છે. સ્પોરોફાઇટ, હવે સ્પોરોફાઇટ અહીંયા તમને જો ઉપર ફિગર બાજુમાં દેખાય છે એમાં નીચેનો ભાગ છે એમાં લખ્યું છે ગેમેટોફાઇટ અને ઉપરનો ભાગ છે એમાં લખ્યું છે સ્પોરોફાઇટ. ગેમેટોફાઇટ એટલે કે જન્યુજનક, જ્યાં જન્યુઓનું નિર્માણ થાય. આગળની ફિગર આપણે જોઈને એ જન્યુઓ બન્યા હતા, અને આ ફિગર તમે જુઓ છો, બરાબર, લીવરવર્ટની અંદર તમે આગળ જોયું ફૂલ જેવું સ્ટ્રક્ચર જે દેખાતું હતું એ જન્યુઓ હતા. અહીંયા તમે જુઓ છો આ ફિગરની અંદર, તો એમાં નીચેનો ભાગ છે જ્યાં તમને પાન જેવું દેખાણું, બરાબર, એ શું હતું? ત્યાંથી જન્યુઓનું નિર્માણ થાય, જન્યુજનક અવસ્થા છે, એ જન્યુજનક અવસ્થા ડેવલપમેન્ટ છે. પાન જેવું સ્ટ્રક્ચર તમે જુઓ છો ને એ, બરાબર છે, તો જન્યુજનક અવસ્થાનું ડેવલપમેન્ટ થાય એટલે તમને એવું પાન જેવું દેખાણું. જો નીચે રાઇઝોઇડ્સ, મૂલાંગો દેખાણા, મેઇન એક્સિસ, નીચેનો મુખ્ય અક્ષ દેખાણો, ઉપર લીવ્સ દેખાણા, બરાબર છે. પછી જે તમે આમ ઉપર દંડ જેવી રચના જોઈ એ પ્રાવાર દંડ, અને સૌથી ઉપર તમને આમ આમ ફૂલેલો એક ભાગ દેખાય છે કેપ્સ્યુલ, તો એ છે એ સ્પોરોફાઇટ છે, એટલે કે બીજાણુજનક અવસ્થા આપણે જોઈ શકીએ છીએ. મોસિસ કેરેક્ટરિસ્ટિક, મોસની લાક્ષણિકતાઓ આપણે જોઈ લઈએ. એ ક્યાં રહે છે? સામાન્યતઃ ભેજયુક્ત છાયાપ્રિય નિવાસસ્થાનોમાં હોય. પ્રથમ અવસ્થા પ્રતંતુ અને બીજી અવસ્થા પર્ણમય. પુષ્પને બીજવિહીન સીધા કુંતલાકારે ગોઠવાયેલા પર્ણો ધારણ કરતી પાતળી ધરી ધરાવે છે. બહુકોષીય અને શાખિત મૂલાંગો વડે જમીન સાથે જોડાયેલા પણ હોય છે. મોસિસ યુનિકનેસ, એમાં યુનિક જેવું શું છે? બીજા કોઈમાં ન હોય અને એમાં હોય તો એને યુનિક કહેવાય, એવું આપણને ખબર પડે છે થોડીક, હે ને. મોસના જીવનચક્રમાં જન્યુજનક અવસ્થા મુખ્ય અને પ્રભાવી જોવા મળે છે. જન્યુજનક અવસ્થા, ગેમેટોફાઇટ, બરાબર, એને કહેવાય જન્યુજનક અવસ્થા. એટલે કે જે પ્લાન્ટ, તમે પ્લાન્ટ જેવું પર્ણ જેવું જોયું હતું ને, જે નીચેનો ભાગ, એને કહેવાય જન્યુજનક અવસ્થા. એ કેવી છે? મુખ્ય અને પ્રભાવી. જન્યુજનક બે અવસ્થાઓ ધરાવે છે. પ્રથમ પ્રતંતુ, પ્રોટોનીમાં, નાનું એવું જો તમે આમ ઉપર ઉપર એક જોવો છો કે યંગ ગેમેટોફાઇટ અને એમાંથી બર્ડ્સ બન્યું અને નાનું તંતુ જેવું બન્યું, બરાબર છે, તો એને કહેવાય પ્રોટોનીમાં. બીજાણુમાંથી વિકાસ પામે છે લીલી શાખિત અને તંતુમય ધ્રુવપ્રસારી બીજી પર્ણમય રચના, એને લિફી સ્ટેજ કહેવાય. મોટું થઈ ગયું ને જે, એને શું કહેવાય? ઉપર તમે સ્પોર્સ જોયું, એક નાનું એવું ટપકું તમને દેખાય છે જો પહેલી ફિગરમાં, તો એ સ્પોર્સ છે. સ્પોરમાંથી શું થયું? મૂળ ઉત્પન્ન થયું, રાઇઝોઇડ બન્યું અને પછી એક આગળ રચના વધી, બરાબર છે, તો એને કહેવાય પ્રોટોનીમાં. અને બીજી અવસ્થા છે એને લિફી સ્ટેજ, જે મોટું થઈ ગયું, જો નીચેની ફિગરમાં તમને દેખાય છે મોટું પ્લાન્ટ જેવું થોડુંક દેખાય છે ને, લિફી સ્ટેજ, જેમાં પર્ણો તમને દેખાય છે. દ્વિતીયક પ્રતંતુમાંથી પાર્શ્વીય કલિકા તરીકે વિકસે, ટટાર કુંતલાકારે ગોઠવાયેલ પર્ણો ધારણ કરતી પાતળી ધરી ધરાવે. ફ્યુનારિયા, પોલિટ્રિકમ, સ્ફેગ્નમ અને મોસના જાણીતા ઉદાહરણો છે. આજે મિત્રો અહીંયા સુધી જ આપણે ભણશું, ફરીવાર પાછા આનો બીજો ભાગ આપણે આગળ ભણશું, ત્યારે ફરીવાર આપણે રિકોલ કરશું, યાદ કરી લેશું અને ફરીવાર આગળ હું ભણાવીશ.
ત્યાં સુધી નમસ્કાર મિત્રો.